સલામ અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે મ્યુઝ હાઈસ્કૂલની એજ્યુકેશન ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ બાર મનોવિજ્ઞાનના પ્રકરણ નંબર નવ સંસ્થાકીય મનોવિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સંસ્થાની સંરચનાના પ્રકારો વિશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સંસ્થાની સંરચનાના પ્રકારો ઇંગ્લિશમાં આપણે કહીશું ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર સંરચનાને શું કહેવાય સ્ટ્રક્ચર ઇંગ્લિશમાં ઓકે હવે પહેલાંના સમયમાં આપણે જોઈએ તો રાજાશાહી હતી જ્યારે રાજા રજવાડાઓ રાજ કરતા હતા તો એ સમયમાં રાજા જે કરે તે જ ફાઇન બરાબર રાજા જ ન્યાય કરે રાજા જ પુરસ્કાર કે દંડ આપવાનું કાર્ય કરે રાજાની ઉપરથી કોઈ નહીં બરાબર રાજા જે કહે એમ જ થતું હતું અને રાજાનું જે રાજ્ય છે એ રાજ્ય પણ રાજાના હુકમથી જ ચાલતું હતું એટલે અન્ય એમાં કોઈ દખલ કરી શકતું ન હતું ત્યારબાદ રાજાશાહી ગઈ લોકશાહી શાસન વ્યવસ્થા આપણા ભારત દેશમાં જોવા મળે છે હવે આપણે જોઈએ છીએ કે આ લોકશાહી જે શાસન વ્યવસ્થા છે એમાં તમે જોશો તો કોઈ એક વ્યક્તિ એમાં કામ કરતી નથી એમાં મોટા નેતાથી લઈને દેશનો નાનો મતદાર પર ભૂમિકા ભજવતો હોય છે આપણા દેશમાં રાજ્યની સંસ્થાઓ કે ન્યાય મોટી મોટી ન્યાયાલય હોય કે અન્ય કોઈ પણ સંસ્થામાં આપણે જોઈએ તો એક સિસ્ટમ જોવા મળે છે આપણને એક પ્રણાલી વહીવટની ચોક્કસ જોવા મળતી હોય છે અને એ પ્રમાણે બધાએ કામ કરવાનું હોય છે આપણને જે વર્તમાન સમયમાં વિવિધ પ્રકારની સંસ્થાઓ જોવા મળે છે એ સંસ્થાઓની સંરચનાના વિવિધ પ્રકારે થતી હોય છે અને એના આધારે સંસ્થાના કેટલાક પ્રકારો પડે છે બરાબર આપણે ત્રણ પ્રકારની ચર્ચા આપણા આ પ્રકરણમાં કરીશું એમાં સૌથી પહેલાં છે સરળ સંરચના આ પ્રકારની સંરચનામાં એક જ વ્યક્તિ પોત મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે આવી સંરચનાને સપાટ સંરચના પણ કહે છે જે સરળ સંરચના છે એમાં એક જ વ્યક્તિ હોય છે જે મોટા ભાગના અધિકારો ધરાવતી હોય છે સંસ્થાને લગતા નિયમો લેવાના કોઈને ઓર્ડર કરવા લઈને બધા જ જે અધિકારો છે એ કોઈ એક જ વ્યક્તિ ધરાવતી હોય છે આવી જે સંરચના જે સંસ્થામાં જોવા મળે તો એને સપાટ સંરચના પણ કહેવામાં આવે છે બરાબર સરળ સંરચના બીજા કયા નામે ઓળખાય છે તો સપાટ સંરચના પરીક્ષામાં પૂછાઈ શકે છે યાદ રાખજો સામાન્ય રીતે તેમાં નિર્ણય લેવાની સત્તા ધરાવતી એક જ વ્યક્તિની નીચે અમુક વ્યક્તિ કાર્ય કરે છે જ્યારે એક જ પરિવાર કે વ્યક્તિ દ્વારા કોઈ પેઢી કે વ્યાપારી સંસ્થાનું સંચાલન થતું હોય ત્યારે આ પ્રકારની રચના જોવા મળે છે આવી સંરચના જે સંસ્થાઓમાં આપણને જોવા મળે છે ત્યાં શું હોય છે કે કોઈ એક જ વ્યક્તિ હોય છે એના નીચે બધા લોકો કામ કરતા હોય છે કોઈ એક વ્યક્તિની નીચે લોકો કાર્ય કરતા હોય છે એના હાથમાં જ બધી સત્તાઓ હોય છે ગમે નિર્ણય લેવાની કામ કરવાની દરેક પ્રકારની સત્તા એ એક વ્યક્તિ પાસે હોય છે હવે આવી પ્રકારની જે સંસ્થાઓ છે મોટાભાગે એક પરિવારની પેઢી એટલે કોઈ ફેમિલી બિઝનેસ કોઈનો હોય બરાબર અને એના દ્વારા સંચાલન થતું હોય ત્યાં આ પ્રકારની સંરચના આપણને જોવા મળે અહીં વ્યવસ્થાપક અને માલિક બંને એક જ વ્યક્તિ હોય છે બરાબર આવી જે સંસ્થાઓ હોય છે ત્યાં વ્યવસ્થાપક મેનેજર અને માલિક બંને કેવા હોય છે એક જ વ્યક્તિ હોય છે કર્મચારીના હોદ્દાઓનો શ્રેણીક્રમ લગભગ નહીંવત હોય છે અને જે કામ કરનાર લોકો હોય છે તેમનો જે હોદ્દો હોય છે એ બધાનો નહીંવત હોય છે એટલે કે બધા કર્મચારીઓ સરખા બરાબર દાખલા તરીકે અહીંયા આપણે એક ઉદાહરણ આપેલું છે કે કોઈ સેલ્સ એજન્સી ધરાવતી વ્યક્તિ તેની એજન્સીનો માલ વેચવા માટે તેની એજન્સીમાં અમુક સેલ્સ એજન્ટની નિમણૂંક કરે તો તેને સરળ સંરચના ધરાવતી સંસ્થા કે એજન્સી કહેવાય કોઈ પણ પ્રોડક્ટની એજન્સી આપણે બરાબર તો કોઈ એક વ્યક્તિ જ્યારે આ એજન્સી લે છે જેથી કંપનીની માનો કે આપણે બાલાજી વેફર્સ જે આવે છે બરાબર તો એ બાલાજી કંપની જે છે એ એજન્સી આપે એક વ્યક્તિની તો એ વ્યક્તિ એ માલને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે એના સેલ્સમેન રાખતો હોય છે બરાબર અને બધા નિર્ણયો જે તે માલિક હોય છે એજન્સીનો એ પોતાની પાસે રાખતો હોય છે હવે જે એજન્ટ હોય છે સેલ્સ એજન્ટ એ લોકોએ સીધો અહેવાલ એ માલિકને આપવાનો હોય છે જેણે એજન્સી લીધી હોય બરાબર તો આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે શરણસંરચનામાં જેને આપણે સપાટ સંરચના પણ કહી શકીએ છીએ ત્યારબાદ નંબર બે અમલદાર શાહી સંરચના જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમો અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટિકરણ મુજબ ચાલતી હોય તેને અમલદાર શાહી સંરચના કહે છે જે સંસ્થાની કામગીરી ચોક્કસ નિયમોને કાયદાને આધારે ચાલતી હોય બરાબર કાયદા અને નિયમથી હટીને કંઈ થઈ શકે નહીં અને એક ચોક્કસ પ્રકારનું ઔપચારિક માળખું તૈયાર કરેલું હોય અને તે પ્રમાણે જ કાર્ય થતું હોય એ પ્રમાણે જ કાર્યનું વિશિષ્ટીકરણ કરવામાં આવેલ હોય તો તેને અમલદાર શાહી સંરચના કહેવામાં આવે છે અહીં કોણે શું કાર્ય કરવાનું છે અને શું નથી કરવાનું તેના નિયમો નિશ્ચિત હોય છે આવી જે સંસ્થા હોય છે ત્યાં કયા વ્યક્તિએ શું કરવાનું છે અને કોણે શું નથી કરવાનું બરાબર આ જે એકદમ ક્લિયર હોય છે આ બાબત કે કોણે કયું કાર્ય કરવાનું છે બરાબર એ બધું નક્કી હોય છે આપણી જે મોટાભાગની સરકારી અર્ધ સરકારી કચેરીઓ છે ત્યાં આપણને આ પ્રકારની સંરચના જોવા મળે બરાબર દાખલા તરીકે આપણે વાત કરીએ તો કલેક્ટર કચેરી તો ત્યાં સૌથી ટોપ ઉપર ઊંચા હોદ્દા ઉપર હોય છે આપણા કલેક્ટર કલેક્ટરના નીચે હોય ડિપ્યુટી કલેક્ટર એમના નીચે પછી બીજા ઓફિસર્સ હોય છે જ્યાં કર્મચારી હોય છે એમના નીચે ક્લર્ક હોય છે એમના નીચે પ્યુન હોય છે બરાબર તો કલેક્ટરે શું કરવાનું છે તે નક્કી હોય છે બરાબર એમના નીચે જે ડિપ્યુટી કલેક્ટર છે શું કામ કરી શકે શું નથી કરી શકતા આ બધું ક્લિયર હોય છે અને એમણે એ પ્રમાણે જ કાર્ય કરવાનું હોય છે બરાબર ચોક્કસ માળખામાં એનાથી બહાર નીકળીને કામ કરી શકે નહીં બરાબર ઘણીવાર આપણે જઈએ કોઈ કામ અર્થે આપણે સરકારી કચેરીઓમાં તો આપણને ઘણીવાર એવા જવાબ મળતા હોય છે કે આ કામ મારું નથી હું આ ના કરી શકતો તમે ફલાણા સાહેબની મુલાકાત લ્યો બરાબર આ રીતનું આપણને કહેતા હોય છે તો આપણે પછી જે તે સાહેબની પાસે આપણે જતા હોઈએ છીએ જે એના કામ માટે રોકાયેલા હોય તો આપણી જે સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ હોય છે તે આ પ્રકારની અમલદાર સાહીબ સંરચના આપણને જોવા મળે આ પ્રકારની જે સંરચના હોય છે એમાં ચોક્કસ જવાબદારી અને અધિકાર હોય છે અને તે પ્રમાણે આદેશ શૃંખલા હોય છે ચોક્કસ માળખાની બહાર જઈને નિર્ણય લેવાની સ્વતંત્રતા બહુ ઓછી હોય છે આનું જે સ્ટ્રકચર હોય છે જે માળખું હોય છે અમલદર સાહેબ એનાથી બહાર જઈને નિર્ણય લઈ શકાય નહીં એની સ્વતંત્રતા ખૂબ ઓછી હોય છે આ સંરચનાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમાં કાયદાઓને વળગી રહેવાનું હોવાથી જ્યારે કોઈ એવો કિસ્સો બને જે માટે નિયમોના માળખામાં કોઈ જોગવાઈ ન હોય ત્યારે નિયમોમાં તાત્કાલિક કોઈ સુધારણા શક્ય હોતી નથી ઘણીવાર એવું બને કે નિયમોમાં બદલાવ કરવો પડે બરાબર કોઈ બી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે એમાં ઝડપથી સુધારણા જે કાયદો હોય જે નિયમ હોય એમાં કરી શકાતી નથી આ એની સૌથી મોટી નબળાઈ છે અમલદાર સહી હવે આપણે વાત કરીશું ત્રીજી સંરચના ચોરસીય સંરચના જેને મેટ્રિક્સ સંરચના આપણે કહી શકાય જે સંસ્થામાં બહુવિધ જટિલ અને એકબીજા પર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સરળ સંકલન માટે સમચોરસીય સંચના ખૂબ અસરકારક નીવડે છે બરાબર એવી સંસ્થાઓ કે જ્યાં એક કરતાં વધારે કાર્ય હોય બહુવિધ જટિલ કાર્યો બરાબર અને એકબીજા ઉપર આધારિત પ્રવૃત્તિઓ થતી હોય તો આવી જે સંસ્થાઓ હોય છે તો આવી સંસ્થાઓમાં સારી રીતે સંકલનથી કાર્ય થઈ શકે એ માટે સમચોરસીય સંરચના ઉપયોગી નીવડે છે એટલે આવી સંસ્થાઓમાં સમચોરસીય સંરચના આપણને જોવા મળે છે આપણે જોઈએ તો મોટાભાગે કોલેજ યુનિવર્સિટી હોસ્પિટલ વિજ્ઞાપન સંસ્થાઓ આવી જે સંસ્થાઓ છે ત્યાં આપણને સમચોરસીય સંરચના જોવા મળે જેઓ વિચારોના આદાન પ્રદાન દ્વારા વિશિષ્ટ સંસાધનોને વિશિષ્ટ ઉત્પાદનોમાં પરિવર્તિત કરે છે બરાબર એકબીજા સાથે આદાન પ્રદાન કરીને વિશિષ્ટ પ્રકારના કાર્યો સરળતાથી થઈ શકે છે આવી સંસ્થાઓમાં દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ તો એક કોલેજમાં વિવિધ વિભાગો હોય છે જેવા કે વહીવટી વિભાગ હિસાબ વિભાગ લાઇબ્રેરી શૈક્ષણિક વિભાગ વગેરે કોલેજની તમે મુલાકાત લો તો એમાં તમને અલગ અલગ વિભાગ જોવા મળે વહીવટી વિભાગ અલગ હિસાબ વિભાગ અલગ હોય છે શૈક્ષણિક વિભાગ અલગ હોય છે બરાબર આ ઉપરાંત કોલેજમાં કેટલાક અભ્યાસક્રમો પણ ભણાવાય છે વિવિધ પ્રકારના અભ્યાસક્રમ હોય છે આ અભ્યાસક્રમોને તે કોલેજના ઉત્પાદનો ગણી શકાય જેમાં બીએ બીએસસી બીકોમ એમએ એમએસસી એમ કોમ પીએચડી વગેરે બરાબર આ વિવિધ પ્રકારના અભ્યાસક્રમો છે જે તમારે કોલેજમાં કરવાના હોય આ પ્રકારની સંસ્થામાં કર્મચારીની બેવડી જવાબદારી રહે છે એક પોતાના અધ્યયન કાર્ય તરફ અધ્યાપન કાર્ય તરફ અને બીજી પોતે જે વિભાગ સાથે સંકળાયેલ છે તેના તરફ એટલે કોલેજમાં જોડાયેલ જે પ્રોફેસર હોય છે તેમની બે જવાબદારી એક તો કે અધ્યાપન કાર્ય તરફ જે એમણે કરાવવાનું છે અને બીજું કે જે વિભાગમાં એ જોડાયેલા હોય બરાબર દાખલા તરીકે આપણે જોઈએ તો એક મનોવિજ્ઞાનના વ્યાખ્યાતા અથવા તો આપણે પ્રોફેસર બરાબર જે હોય છે તો તે બીએ અને એમ એના વિદ્યાર્થી અને કોલેજના સા આચાર્યશ્રીના પણ જવાબદાર હોય છે બરાબર એક પ્રોફેસર જે કોલેજના હોય તો મનોવિજ્ઞાનના તો એ બીએ ભણાવે સાથે સાથે એમ એ પણ કોલેજમાં હોય તો બીએના વિદ્યાર્થીઓ એમ એના વિદ્યાર્થીઓ અને આચાર્યશ્રીના પણ જવાબદાર હોય જે એમને પણ એમણે જવાબ આપવાનો હોય છે તેમજ મનોવિજ્ઞાન વિભાગના જે અધ્યક્ષ હોય છે તેમના પણ તેઓ જવાબદાર હોય છે બરાબર દરેક વિષયના અલગ અલગ વિભાગ કોલેજમાં હોય મનોવિજ્ઞાન વિભાગ ગુજરાતી વિભાગ અંગ્રેજી વિભાગ તો દરેકના અધ્યક્ષ હોય છે દરેક વિભાગમાં તો એને પણ જવાબ આપવાનો હોય છે આ પ્રકારની સંરચના તજજ્ઞોને અસરકારક કાર્ય સોંપણી કરવામાં સફળ પૂરવાર થાય છે તો ક્યારેક તજજ્ઞો વચ્ચે સત્તા અંગે વિખવાદ અને સંઘર્ષ પણ ઉત્પન્ન કરે છે આ પ્રકારની સંરચના વડે આપણે જે તજજ્ઞ લોકો હોય છે તેમને સારી રીતે કાર્ય સોંપડી કરી શકીએ છીએ પરંતુ ઘણીવાર એવું પણ બને કે જે તજજ્ઞો વચ્ચે સત્તા માટે વિખવાદ અને સંઘર્ષ પણ ઊભો થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી ત્રણ પ્રકારની સંરચના સરળ સંરચના અમલદાર શાહી સંરચના અને સમચોરસીય સંરચના આશા છે તમને સમજાઈ ગઈ હશે જો કોઈ પ્રશ્ન હોય તો તમે WhatsApp પર પ્રશ્ન પૂછી શકો છો થેન્ક યુ આભાર